नमस्कार, गुजरात मिररनी कोरोना अपडेट्समां આપનું સ્વાગત છે। તો આ છે આજની મુખ્ય અપડેટ્સ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 477, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 20,574। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોના મૃત્યુ 31, રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 321। ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 13,964। વધુ એક પોલીસ કર્મીનું મોત। વટવાની બેંક ઓફ બરોડા બ્રાન્ચના મેનેજર સહિત 12 કર્મચારી કોરોના ગ્રસ્ત। મુખ્યમંત્રી કેજરીવાલની તબિયત ખરાબ, તાવ ગળામાં ઇન્ફેક્શન, પોતાને આઇસોલેટ કર્યા, કાલે કોરોના ટેસ્ટ કરાશે। રાજકોટમાં 1, જૂનાગઢમાં 1 અને ભાવનગરમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા। વિશ્વમાં અત્યાર સુધીમાં 70.85 લાખ કેસ। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાન અબ્બાસી સંક્રમિત। મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાનમાં થર્મલ સ્ક્રીનિંગ બાદ પ્રવેશ મળ્યો। કાશીમાં કાલે બાબા વિશ્વનાથ મંદિર ખુલશે। રામલાલાના દરબારમાં અમુક લોકો જ આવ્યા। કોરોનાના કહેરને લઈ સાળંગપુર, વીરપુર, તુલસી શ્યામ અને સૌરાષ્ટ્રના સ્વામિનારાયણ મંદિરોમાં દર્શન માટે હજુ રાહ જોવી પડશે। આજથી રાજ્યસભામાં મોલ, હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્યા। મોલમાં મર્યાદિત પ્રવેશ, હોટલમાં 2 ટેબલ વચ્ચે 6 ફૂટનું અંતર। એંશી દિવસ પછી સોમનાથ, દ્વારિકા, ખોડલધામ સહિત સૌરાષ્ટ્રના મંદિરો ખુલ્યા। કોરોનાના ડરથી ભાવિકોની સંખ્યા ઘટી, દૂરથી દર્શન કરવા લોકો આવ્યા। અમદાવાદ એસવીપી હોસ્પિટલના નારાજ નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, કોરોના યોદ્ધાઓના પગારમાં ધરખમ કાપ। કોરોના ફરી તોડ્યો રેકોર્ડ, ગત 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ, 206ના મોત। કોરોના મામલે ચીનથી આગળ મહારાષ્ટ્ર, દર્દીઓની સંખ્યા 85,000ને પાર। હવે એટીએમ મશીનને ટચ કર્યા વગર નીકળશે કેશ, ટચલેસ હશે બધી પ્રક્રિયા। સમગ્ર દેશમાં 2.58 લાખ કેસ, 7,208 લોકોના અત્યાર સુધી મોત થયા। સાથે જ દેશભરમાં 1,23,848 લોકો સારવાર બાદ સાજા થયા। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ભાવનગર અને ગોંડલમાં 3.5 ઇંચ વરસાદ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ। રાજકોટ આજીડેમ ખાતે ઓવરબ્રિજની દિવાલ ધરાશયી, 2 લોકોના મોત, ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, મુખ્યમંત્રી તપાસના આદેશ આપ્યા।